આખી ગુજરાત સરકાર અહીંયા કેબિનેટ કક્ષાના મંત્રીઓ આવ્યા છે ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર છે. અમારે પાળણા કરી લેવા જોઈએ, પણ પરિસ્થિતિ એ છે કે આ મારી દીકરીઓને હું જે બેઠા છું 85% વસ્તી વતી બેઠા છે, અને વિપક્ષ અને પક્ષના નેતાઓ અને સંગઠનોએ અમને મદદ કરી છે. ત્યારે આ પરિપત્ર અમને સરકાર ઉપર વિશ્વાસ હતો એટલે એમને 2017માં સત્તા ઉપર બેસાડ્યા હતા, પણ હવે એમની પર પૂરેપૂરો વિશ્વાસ છે. પણ આ પરિપત્ર અમારી પ્રજા જોઈ લે અને પ્રજા અમને અમારો સમાજ અને પક્ષ અને વિપક્ષ, કારણ કે કુંવરજીભાઈ બાવળીયા સાહેબના બધા જે જવાહરભાઈ ને માયા છે એમનો પણ આભાર છે, એ કહેશે ત્યારે અમે પાળા મારી દીકરીઓ કા દીકરીઓ તો અહીંયા છે પણ દીકરીઓના વાલીઓ અને બીજી દીકરીઓ ઘરે છે આવશે એટલે અમે પાળા કરીશું. બીજી વાત એ છે કે અમારી દીકરીઓનું જે રિઝલ્ટ છે એ રિસેક થવું જોઈએ, અને 1/8/2018 જે પરિપત્ર છે એ રદ થવો જોઈએ, કારણ કે આ પરિપત્ર સચિવે બનાવ્યો છે અને ગુજરાત સરકારે કોર્ટને પૂછીને આ પરિપત્ર બનાવ્યો નથી. એટલે પરિપત્ર અહીંયા સરકારમાં બને અને વિધાનસભામાં એનું બિલ પસાર થાય એની અમારી એક લાગણી છે. અને જ્યારે સમાજ અને સરકાર અહીંયા આવી છે તો અમારે પાળા તો કરવા જ જોઈએ, પણ અમારા સમાજને અમારે પૂછવું પડશે. ત્યારે અમે નિર્ણય લઈને અમારી કમિટીને અમે નિર્ણય લઈને એવું છે કે નવો સુધારેલો પરિપત્ર જ્યાં સુધી તમારી સમક્ષ રજૂ નહીં થાય ત્યાં સુધી તમે ઉપવાસ આંદોલન નહીં સમેટો. એટલે અમે પરિપત્ર અમે સરકાર ઉપર વિશ્વાસ તો છે જ, અમે પરિપત્ર એમણે કીધો છે, પણ અમે ગુજરાત સરકાર જ્યારે અહીંયા સત્યાગ્રહ છાવણીના આંગણે આવી છે ત્યારે એમનું માન સન્માન કરીએ છીએ, પણ જે વિપક્ષ અને પક્ષ અને કમિટી અને નેતાઓ અને સંગઠનો જે મદદ કરી છે એમને વિશ્વાસમાં લઈને એમના હાથે પાણા કરે, ગુજરાત સરકાર અમને પાણા કરાવે અમારા ગર્વની બાબત છે. દીકરીઓની જીત છે, આ ચૂડીઓની ક્રાંતિ છે, આ દીકરીઓ આ હું તમારી સાથે સંમત છું, પણ જ્યારે પરિપત્ર બનાવ્યો ત્યારે